अस्सलामुअलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तारीख 24/4/2021 शनिवार, जनाब बाबूभाई सुपारीवाला, कन्या प्राथमिक शाला, होम लर्निंग ऑनलाइन एजुकेशन में आज आपणो विषय छे आसपास, धोरण 3 विषय आसपास, प्रकरण 14 आपणो खोराक। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे आ प्रकरणनो विकल्पो, खाली जग्या, खरा खोटा अने जोड़का आ चार प्रश्नोनुं लेखन कार्य एटले के पुनरावर्तन करी लीधुं हतुं। चालो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ वधीए अने स्वाध्यायपोथीना लेखन कार्यमांथी पुनरावर्तन करीए। प्रश्न पाँच हूँ अँ वाँची रही छूँ। आपेला बे कुटुंबना चित्रों जुओ अने बन्ने कुटुंबना कार्यो विषे लखो। पहलू छे वेणुनु कुटुंब। वेणुना कुटुंबमां पहलू चित्र जुओ, अहीं शुं थई रह्युं छे। वेणुना कुटुंबमां वेणुना पप्पा झाड़ू मारी रह्या छे, एनी मम्मी रसोई करी रही छे। वेणु जमवा बेठी छे, एना मम्मी पप्पा साथे बधा भेगा मळीने जमी रह्या छे। त्यारबाद वेणुना मम्मी अने पप्पा समाचार पत्र न्यूज़पेपर वाँची रह्या छे अने वेणु पाछळ साइकल चलावी रही छे। बीजू कुटुंब छे राणीनुं कुटुंब। एमां राणीना मम्मी एकला रसोई करी रह्या छे। रसोई करता करता आपणे आगळ बीजा ચિત્રમાં જોઈએ કે શું થઈ રહ્યું છે, તો રાણીના પપ્પા અને રાણીનો ભાઈ જમવા બેઠા છે અને રાણી એમને જમવાનું આપી રહી છે, એટલે કે બે જણા સાથે ભેગા મળીને જમે છે। રાણીના મમ્મી અહીંયા નથી અને રાણી પણ નથી। ત્યારબાદ રાણી અને તેની મમ્મી કામ અર્થે બહાર જઈ રહી છે અને રાણીના પપ્પા જે છે એ સમાચારપત્ર વાંચી રહ્યા છે। હવે આપણે આગળ વધીએ અને આ કોષ્ટકની અંદર લખીએ કે વેણુના કુટુંબમાં તમે શું જોયું અને રાણીના કુટુંબમાં તમે શું જોયું। પહેલું છે, વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે। વેણુની મમ્મી આપણે જોયું કે રસોઈ બનાવી રહી છે અને વેણુના પપ્પા કચરો કાઢી રહ્યા છે। જ્યાં બીજા ચિત્રમાં રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે તે આપણે અહીંયા જોયું કે રાણીની મમ્મી રસોઈ બનાવી રહ્યા છે। બીજું છે, મમ્મી પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે। બીજા ચિત્ર મુજબ વેણુ એના મમ્મી પપ્પા સાથે ભોજન લઈ રહી છે અને રાણી જે છે પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે, જે તમે અહીંયા જોયું। રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે। એના પછીના ચિત્રમાં વેણુના મમ્મી પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને તેના રાણીના કુટુંબની અંદર રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે। રાણી અને તેની મમ્મી કામ કરી રહી છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુના કુટુંબની અંદર વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે। બરાબર, આ થયું વેણુના કુટુંબની વાત અને રાણીના કુટુંબની વાત। વેણુના કુટુંબમાં બધા ભેગા મળીને બધી પ્રવૃત્તિઓ કરે છે, બધાને એકબીજાના કામમાં મદદ પણ કરે છે, જ્યારે રાણીના કુટુંબમાં તે અને તેની મમ્મી બંને જણા એકલા જ બધું કામ કરે છે। તેના પપ્પા અને તેના ભાઈને આપણે કોઈપણ ચિત્રમાં કામ કરતા જોયા નથી। હવે અહીંયા પ્રશ્ન 6 છે, નીચે કેટલીક વાનગીઓ ખાદ્ય વસ્તુઓના નામ આપ્યા છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરો। જે વસ્તુ છોડ વૃક્ષ વનસ્પતિમાંથી મળે છે તેના પર લીલું અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેના પર લાલ એવું કરવાનું છે। બરાબર, એટલે જે વેજીટેરિયન શાકભાજીમાંથી બનતી વસ્તુઓ છે વનસ્પતિમાંથી એના પર લીલું અને જે પ્રાણીઓમાંથી બનતી વસ્તુ છે એના પર લાલ કરવાનું છે। તો મધ જે છે એ પ્રાણીજ પદાર્થ છે, મધમાખી જે છે મધપુરા
બનાવે છે અને મધપુડાની અંદરથી મધ નીકળે છે. મકાઈ એ વનસ્પતિ છે એટલે અહીંયા આવશે લીલું નિશાન. પાલક એ પણ એક જાતિ વનસ્પતિ છે, એના પર આવશે લીલું નિશાન. ઈંડા એ મરઘીની અંદરથી નીકળે છે એટલે એ પણ પ્રાણી જ પદાર્થ કહેવાય, તો લાલ નિશાન આવશે. ટામેટા એ શાકભાજી છે એટલે એના પર આવશે લીલું નિશાન. હળદર એ પણ વનસ્પતિમાંથી મળે છે, લીલું નિશાન આવશે. દૂધ ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓમાંથી નીકળે છે તો એ પ્રાણીજ પદાર્થ કહેવાય, એના પર લાલ નિશાન આવશે. બટાકા વનસ્પતિમાંથી મળે છે, લીલું નિશાન આવશે. માંસ પ્રાણીજ પદાર્થ છે, લાલ નિશાન આવશે. ડુંગળી વનસ્પતિ છે, વનસ્પતિમાંથી મળે છે, લીલું નિશાન આવશે. માછલી એ પોતે જ એક પાણીમાં રહેતું પ્રાણી છે, બરાબર, જળચર પ્રાણી છે એટલે લાલ નિશાન આવશે. લીંબુ વનસ્પતિ એટલે લીલું નિશાન આવશે. અજમો વનસ્પતિમાંથી મળે છે, કેળા વનસ્પતિમાંથી મળે છે. રાઈ વનસ્પતિમાંથી મળે છે. ચોખા વનસ્પતિમાંથી મળે છે. કોબીજ એ પણ વનસ્પતિમાંથી મળે છે, એટલે આ જેટલી પણ વસ્તુઓ છે વનસ્પતિમાંથી મળતી હોવાથી આપણે અહીંયા લીલું નિશાન કરીશું. ઘી એ દૂધમાંથી બને છે અને દૂધ ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓમાંથી મળે છે. દહીં એ પણ દૂધમાંથી બને છે અને દૂધ જે છે ગાય ભેંસ બકરી જેવા પ્રાણીમાંથી મળતું પદાર્થ છે એટલે અહીંયા પ્રાણીજ પદાર્થ હોવાથી લાલ નિશાન આવશે. મરચા, મરચા જે છે વનસ્પતિમાંથી પદાર્થ છે અને ત્યાં આવશે લીલું નિશાન. આગળનો પ્રશ્ન છે સાતમો. તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો, તો કઈ દવા ક્યારે લો છો તે અહીંયા લખવાનું છે. તમને ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું જોઈએ, ઈજા થયેલા ભાગ પર હળદર લગાવવી જોઈએ. પેટમાં દુખાવો હોય ત્યારે અજમો ગરમ પાણી સાથે લેવું જોઈએ. શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી આદુ તથા મધ એનો ઉપયોગ કરવો જોઈએ. દાંતમાં દુખાવો હોય ત્યારે શેકેલું લવિંગ તથા લવિંગનું તેલ ત્યાં તે દુખાવાના ભાગ પર લગાવવું જોઈએ, તેનાથી આપણને દર્દમાં રાહત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયપોથીના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તરોની પુનરાવર્તન કાર્ય પૂરું થાય છે. હવે આવતા વિડીયોની અંદર આપણે સવિસ્તાર એટલે કે મોટા સવાલ જવાબોનું લેખન કાર્ય કરીશું. ત્યાં સુધી રજા લઉં છું. શુક્રિયા, જઝાકઅલ્લાહ, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ, થેન્ક યુ.